કોરોના મહામારીને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોની આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરા તાલુકાના ધરણોધર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર વિવિધ રોગોના નિદાન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાસણ, એટા, શેરગઢ, ધરણોધર ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આરોગ્યની તપાસ ધરણોધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર મીનાક્ષીબહેન રાજપૂત દ્વારા કરવામાં આવી હતી. ધરણોધર ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આજે અલગ અલગ વિભાગમાં 20 જેટલા આરોગ્યકર્મી ફરજ પર સેવા આપી રહ્યા હતા અને અન્ય બીમારીઓની તપાસ સાથે કોરોનાની તપાસ પણ કરાઈ હતી, જેમાં રાહતના સમાચાર એ હતા કે ધરણોધર ગામમાં 22 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો ન હતો. જો કે ગામડામાં રહેતી સગર્ભા મહિલાઓ માટે નિદાન કેમ્પમાં અલગ અલગ વ્યવસ્થા ઊભી કરી હતી અને ગર્ભમાં રહેલ બાળકને યોગ્ય સારવાર મળી રહે તેમજ કોરોના વાયરસથી સાવચેતી કઈ રીતે રાખવી તે માટેની સમજણ આપવામાં આવી હતી. કોરોના વાયરસની રસી લેવા માટે ગામડામાં રહેતા લોકોની હાજરી મોટા પ્રમાણમાં જોવા મળી હતી અને 200 કરતાં પણ વધારે ગ્રામજનોએ આરોગ્યલક્ષી તપાસ કરાવી હતી. આજ રોજ ધરણોધર ખાતે આરોગ્ય કેમ્પ રાખવામાં આવેલ હતો, જેની અંદર શેરગઢ ગામ છે, વાસણ ગામ છે, એટા ગામ છે, ઢેકિયા ગામ છે ના લોકોને જાણ કરવામાં આવે કે ધરણોધર ખાતે મેડિકલ કેમ્પ છે, જેની અંદર અત્યારે જે વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહી છે એના કારણે ગામડાઓના લોકો જે ભયમુક્ત જીવન ભયથી જીવન જીવેલા છે તો એ ભયમુક્ત રહે એની માટે અને જે આપણે રસીકરણ વધે, 45 વર્ષના દરેક ઉપરના જે લોકો છે એમનું રસીકરણ થાય એના વિશે આજે સમજણ આપવામાં આવેલ. જે લોકો 45 વર્ષથી ઉપરના છે એમનું આજે રસીકરણ કરવામાં આવેલ, તેમજ એની સાથે સાથે જે સગર્ભા માતાઓ છે એમને પણ બોલાવવામાં આવેલ, એમનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવેલ, તેમજ જેનું હિમોગ્લોબિન 10% કરતાં નીચે હોય તેમને આપણે આયર્ન સુક્રોઝ ટ્રીટમેન્ટ આપેલ, તેમજ જે લોકોનું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવેલ, ચેકઅપ કરવામાં આવેલ. અને જે કોરોના મહામારી ચાલી રહી છે તો એની અંદર કોઈએ ડરવાની જરૂર નથી. નજીકના કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ થોડા પણ એમને કંઈ એવા લક્ષણો જણાય તો જઈ અને તપાસ કરાવે. અને આ બધાનો ઉદ્દેશ એક જ છે કે જે આપણા ગામડાઓ છે એ રોગમુક્ત થાય અને ભયમુક્ત થાય.